માણાવદર ગોડાઉનના તુવેરમાં માટી કાંકરા મળતા રાજકોટના વેપારીનો ડિલિવરીનો ઇનકાર. મગફળી મળ્યા બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણાવદર ગોડાઉનને તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીએ બોરીઓમાં માટી કાંકરા અને હલકી ગુણવત્તાનો માલ જોતા ડિલિવરી લેવાની ના પાડી ઇનકાર કર્યો હતો. તેને સારો માલ લેવા અથવા તો પૈસા રિફંડ માંગતા આખી ઘટના પ્રકાશમાં આવી છે. દીપક નથવાણી. દીપકભાઈ, ફરી વાર આવું ના થાય નાફેડ દ્વારા, અને વેપારીઓ એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટીની ખરીદી કરે એટલે એને વેચાણ માટે પણ આવું તકલીફ ન પડે જેવી અમને પડી છે. મેં 35 લાખ અબાઉટ આસપાસનું ટેન્ડર ભરેલું, પણ માલ બધો સડી ગયેલો અને પાવડરવાળો હોવાથી અમે માલ ત્યાંથી ડિલિવરી લેવાનો ઇનકાર કરી અને અમારી રકમ પરત આપવા માટે ઈમેલ દ્વારા એમ લોકોની માગણી કરી છે. અને અમે રૂબરૂ ગયેલા અમદાવાદ એમની મેઇન બ્રાન્ચમાં, તો અમને એમ કહેવામાં આવ્યું કે તમે લોકો મંગળવારે પાછા આવો, અમે કંઈક આમાં રસ્તો કાઢીશું. અત્યારે તો અમને આશા છે કે આ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની કંપની છે નાફેડ, તો વેપારીને અન્યાય નહીં કરે એવી શક્યતા તો નથી દેખાતી, કારણ કે આ માલ વર્ષ દિવસ જૂનો હોવાથી કદાચ સડી ગયો હોવો જોઈએ, એટલે એમાં એમનો ફોલ્ટ પણ ના હોઈ શકે. પણ અમને તો અમારી રકમ એમને પાછી ચોક્કસ આપવી છે, એટલે જ અમે ડિલિવરી લેવા ઇન્કાર કર્યો કે ભાઈ સાહેબ આ માલ અમે ટ્રક ભાડું પણ આમાં માથે પડે એવું છે, એટલે અમને અમારા પૈસા તો નહીંતર સાવ જાય. ટ્રક ભાડું આપો, અમને ખર્ચાના આપો, બધી માંગણી કરી છે, પણ હવે અમને તો મૂળ રકમ પાછી આપી દે તો પણ અમારા માટે તો ઘણું કહેવાય. વેપારી દીપકભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે મેં નાફેદ પાસેથી 85% તુવેરની ખરીદી કરી છે, આ માટે 35 લાખ પહેલા જ ભરી દીધા છે. માલ સારો નહોતો એટલે મેં નાફેદની ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફંડની ખાતરી આપી છે. ખરીદ વેચાણ સંઘ પ્રમુખ, હવે આજે તુવેરની જે 16-17 ખરીદી થઈ હતી એમાં માણાવદરમાં કુલદીપ જીનમાં જે સ્ટોરેજ કરવામાં આવ્યું હતું એમાં જે વેપારીએ માલ લીધો હતો એ ખરીદ કરવા નીકળ્યા ત્યારે એમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો. તુવેરની અંદર ધૂળના ઢેફા, કાકરી આવું બધું નીકળ્યું, સાથે મટકા પણ પડી ગયેલ છે, એટલે તુવેરમાં સડો લાગી ગયેલ છે. હવે માણાવદરમાં જો આવડું કૌભાંડ હતું, જે તે વખતે અમે સરકારમાં બહુ રજૂઆત કરી, સરકારે આમાં કાંઈ ધ્યાન દીધું નહીં, એટલે આજ છેલ્લે આ બધું ખુલ્લું થયું. હવે મારી સરકારને વિનંતી છે કે આ બધા કૌભાંડ છે એ ખુલ્લા કરે, કલેક્ટરશ્રીની દેખરેખમાં બધી તપાસ કરે, જે તે જવાબદાર હોય એની સામે કાયદેસરના પગલાં ભરે. નાફેડ જે ખરીદ કરવા નીકળી હતી, નાફેડે આ ગુજકેટને આપી હતી ખરીદી, ગુજકેટે લોકલ સંસ્થાઓને આપી અને આ બધું કૌભાંડ આચરેલ છે. સાથે આમાં વેરહાઉસના અધિકારીઓ પણ એટલા બધા સામેલ જ છે, ગમે એ જગ્યાએ વેરહાઉસવાળા બારદાનના થપ્પા કરવા, ગુણી રાખવા, બધે ભ્રષ્ટાચાર લે છે, તમામ જગ્યાએ લીધો, ફેબ્રિકેશન કરેલ નથી. એટલે ખાસ મારી વિનંતી છે કે કલેક્ટર સાહેબ આ તપાસ કરે અને વેરહાઉસવાળાની ઉપર ખાસ વોચ રાખીને તપાસ કરે. તમામ જગ્યાએ વેરહાઉસના અધિકારીઓ જ આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરેલ છે. આજ તુવેર હેડી સરકારના જે પૈસા નુકસાની કરી એમાં વેરહાઉસના અધિકારીઓ પણ સામેલ ગણાય, કારણ કે ફેબ્રિકેશન એને કરવાનું, એને કંઈ કર્યું નથી, એમને બિલ નાખી લીધેલ છે. તો મારી વિનંતી કલેક્ટરને એટલી કે આની યોગ્ય તપાસ થાય. ગુજરાત સરકાર દ્વારા મગફળીની ખરીદી બાદ તુવેરની ખરીદીની અંદર પણ જ્યારે તુવેર વેપારીઓને વેચવાનું શરૂ કર્યું ત્યારે એમાં પણ ગોટાળા સામે આવી રહ્યા છે. મગફળીની અંદર માટી, કાંકરા, ધૂળ જેવી રીતે ભેળવી અને સરકારી ગોડાઉનોની અંદર માલ ખડકી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એવો જ ભ્રષ્ટાચાર આ તુવેરની ખરીદીમાં થયો છે. માણાવદરની અંદર ગઈકાલે વેપારીઓએ તુવેર જે વેચાતી લીધી હતી એ તુવેરના સેમ્પલ તપાસતા એમાં કાંકરા, ધૂળ અને માટી નીકળી છે. સરકારે ખરીદીની અંદર જે બેદરકારી રાખી છે એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સરકારે અને સરકારી તંત્રએ ક્યાંક ને ક્યાંક આમાં મોટે પાયે ભ્રષ્ટાચાર કર્યો એવી આશંકા છે. સરકાર દ્વારા જે તુવેરની ખરીદી જે સેન્ટરમાંથી આવી હોય એ સેન્ટરના જવાબદાર લોકો સામે પગલાં લેવા જોઈએ, આવી મારી સ્પષ્ટ માગણી છે.